said I'm moving too far. હા, સલામ આલેકુમ, કેમ છો બધા? મજામાં મજામાં જોવા જોઈએ, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ. તો મિત્રો, આજના વ્લોગમાં આપણે જવાનું છે, ટ્રાવેલિંગ વ્લોગ છે આ. આપણે છીએ આપણા ઘરની બહાર, જોઈ શકો છો તમે. અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ આમરણ, કારણ કે ત્યાં છે દાવલછાપીનો ઉર્ષ. તો આપણા માટે એટલા માટે આપણા લોકો જઈએ છીએ આપણે ફેમિલી સાથે. તો આપણી ગાડી હમણાં આવે છે ઇકો, પછી આપણે લોકો નીકળવી, આપણે તેની વાતે છીએ. વાગે કે 10:30 આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે, 10:30 ઠેઠ મોડી રાતે. અને રસ્તામાં બધું કંઈક નવીન કંઈક જોવા મળશે ત્યાં બતાવશું. અને આમરણ જઈને તમને દુઆ સલામ પણ કરાવશું, અને જ્યાં ઉર્ષ પણ છે તેનું પણ તમને બધું દેખાડવામાં આવશે. એટલા માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ઠીક છે? તો ઠેઠ લગી જોતા રહેજો. અને હા મિત્રો, અહીંથી આમરણ નહીં તો 250-300 કિલોમીટર થતું હોય છે. અહીંથી પહેલાં આપણે જવાનું છે રાજકોટ, રાજકોટથી મોરબી, મોરબીથી પછી કંઈક બીજું કંઈક આવે છે મંડત ખબર, ત્યાંથી પછી આમરણનો રસ્તો નીકળે છે, ત્યાંથી આપણે જવાનું છે. તો બધું બતાવવામાં આવશે, તમે લોકો કન્ટિન્યુ રહેજો. ક્યાં અમે ઊભા રહીએ છીએ, ક્યાં શું કરીએ છીએ, બધું બતાવવામાં આવશે. એટલે કન્ટિન્યુ રહેજો, જે કાંઈ નવીન મને જેવા મળશે તો તમને લોકોને પણ દેખાડવામાં આવશે. એટલા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે તો ઘરની બહાર અમે ઇકોની વાટે જ છીએ, કારણ કે બધું ઠેલા બેલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલા માટે હવે ઇકો આવે તો સીધું નીકળી જવાનું છે, અને સીધા તમને મળશું હવે ઇકોમાં બેઠીને જ મળશું, ઠીક છે? તો મિત્રો, આપણે અત્યારે અડધા પહોંચી ગયા છીએ સાવરકુંડલા. અને જોઈ શકો છો અહીંયા આપણી ગાડી પડી છે ઇકો, અને અહીંયા હોટલ ઊભા રહ્યા છીએ ચા પાણી પીવા. ગળથી તમે જોઈ શકો છો અત્યારે પણ. તો મિત્રો, આ છે સાવરકુંડલા અમરેલી હાઈવે, અહીંથી આપણે જવાનું છે સીધે સીધું. અને અત્યારે આપણે અહીંયા વ્લોગ શૂટ કરી રહ્યા છીએ, અને અહીંથી સીધે સીધું જ આપણે જવાનું છે સીધું. અને અહીંયા ચા બહુ વખણાય છે, ઠાકરધણી હોટલ. તો હાલો ચા પાણી પી લઈએ, મળવી. તો મિત્રો, માઝા લઈ લીધી છે પીવા માટે, અને આ ગાડીનું ઓલું તો ઇન્ડિકેટર ટુક 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 થાય છે. માઝા લઈ લીધી છે પીવા માટે, હાલો માઝા બાઝા પી લેવી પછી મળવી. તો મિત્રો, સોડા બોડા બધું પીવાઈ ગયું છે, અને અત્યારે અહીંયા બેઠા છીએ બધા. જુઓ, આ ગાડી છે ઇલાહી, અને અમારા મામા જો, મામા જો, માવો સોળે છે. હેલો બધા, માવો ખાવા. હરમાનબેન બધા પાછળ બેઠા છે, મામા માવો સોળે છે. પેલા માવો જરૂરી છે, માવો ફાકી તમે જે કહેતા હોય બાકી. મિત્રો, ગાડી તો તમે કઈ ઘટે નહીં, પણ આમ જમવાવટ ગીર હમણાં જો મિત્રો, કઈ ન ઘટે ને, ઘટે ન ઘટે મિત્રો. તો હાલો હવે અમે નીકળવી ધીમે ધીમે, હાલો મળીએ. મિત્રો, અહીંયા ઉભા રહ્યા છે ગેસ પુરાવો. જો અહીંયા ગેસ ગાડીમાં પુરાય છે, એટલા માટે બધા નીચે ઉતરે છે. મામા ગેસ પૂરવે છે ગુસ્તુ મમ્મા, જોઈ શકો છો ગેસ પુરાય છે ગાડીમાં. ગેસ પૂર કરાવીને પાછા નીકળવી સીધા આમરણ જવા માટે. અત્યારે પહોંચ્યા છીએ અમરેલી. જો અત્યારે પણ માહોલ તમે જોઈ શકો છો, ગાડીને લાઈન દો ઇકોને આ રીતનું છે. તો અને જોઈ શકો છો તમે લોકો, અમે બધા માણસો ઊભા હતા ત્યાં. ગેસ પુરાય છે, ગેસ પુરાઈ જાય પછી અમે નીકળશું સીધા રાજકોટ જવા માટે. હવે સીધા અમે ક્યાં તમે ત્યાં ચા પીવા ઊભા રહેવું, ત્યાં અમે તમને સીધા મળીશું, કારણ કે અત્યારે તો ગેસ પુરાય છે, જોઈ શકો છો તમે લોકો. તો મિત્રો, અહીંયા શું હતું, એક્સિડન્ટ તો ટ્રાફિક થઈ ગઈ છે બહુ દાજી, બધા અપડેટ મળતા રહેવા દો. બોલેરો નીચે ઉતરી ગયો હતો રોડ થી, પણ જેસીબી થી જાનહાની નથી થઈ, એ એક સારી બાબત કહેવાય. 1.5 કિલોમીટર લગી ટ્રાફિક છે એમ ઉપરથી હવે મેસેજ મળ્યો છે, પાકું નથી બસ, એટલે જ તમને બતાવી દઉં ક્યાં લગી છે. લે બોલો, કેટ કાઢીને બેઠા છે, ક્યારે થાય ક્યારે છે, જોયું છે. બોલો જાઓ, ટાટા ટાટા, આ એવું અડાડવાનો છું બહુ કરી, મોજમાં આવી જોઈ. મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ ડ્રીમ સિટી. તો મિત્રો, જોઈ શકો છો
આ છે ગેસનો પંપ છે, આ હાઈવે જોઈ શકો છો તમે લોકો. અને અહીંથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ચાલુ થાય, અહીંથી તમે બોર્ડ જોઈ શકો છો, તે છે અમદાવાદ. અહીંથી 218 કિલોમીટર થાય છે અને રાજકોટ સિટી 3 કિલોમીટર. આપ અહીંથી આપણે નીચે ઉતરી જવાનું છે હમણાં, એટલે રાજકોટ સિટી પણ આવી જશે. અને અહીંયા જો હામેત્ય હોટલ છે, સૂર્યદેવ એવી કંઈક નામની છે, જે કંઈ હોય તે. અને અહીંયા ગુજરાત ગેસનો પંપ છે, તો અમારી ગાડી ગેસ પૂરા ઊભી રહી છે અને અહીંયા ઊભી છે અને ગેસ પુરાવાય છે. હું અહીંયા ચપ્પલ વગરનો બ્લોગ ઉતારું છું અને બધા સામું પણ ઘણા બધા જોયા છે, પણ કાંઈ વાંધો નહીં, ભલે જોયા કરતા. અને આમરણથી હવે આપણે તો બહુ ઝાઝા ગાને 100 કિલોમીટર જેટલું આગું છે આમરણ અહીંથી, એટલા માટે હવે કાંઈ બહુ ઝાઝી વાર નહીં લાગે, કલાક વધી વધીને 2 કલાક જેવું થશે. અને તમને લોકોને જણાવવામાં આવશે અમે પોકી જઈશું, તો કારણ કે તમને બતાવવામાં જ આવશે કે અમે પોકી ગયા. આ હાઈવે ઉપર તમને જુઓ ટેમ્પ, આમ તમને ખટારા જ એકલા જોવા મળશે. જુઓ એકલા ખટારા જુઓ, આમ જો બધી બાજુ એકલા ખટારા છે. આ એક બસ નીકળી રજવાડી, આ ગાઈસ રજવાડી અને બીજી આશા સંત કૃપા, એ બે બસ છે જો નીકળી છે અહીંથી. અહીંથી જો ગાડી ગેસ પુરાવીને નીકળે, તો હવે આપણી ગાડી જો ગેસ પુરાવા ગઈ છે, હવે ગેસ બેસ પુરાવી દે, પછી પાછા નીકળવી ત્યારે તમને મળવી સીધા. ઓકે, કટારો તો બહુ લાંબો કટારો છે આ, તો આપણે અહીંયા નોર્મલી જોવા ન મળે, પણ આમ જોવો ગાઈસ કેટલો મોટો કટારો છે. મેઇન ઇન તો કેટલા ટાયર છે, પાછળ બે જણા છે, તો કેટલો મોટો કટારો છે. બે હતા મિત્રો, ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ આમરણ. અને દરગાહ તમને હમણાં બધું સલામી કરાવી, પહેલાં નાહી નાખું, ફ્રેશ બ્રેશ થઈ જાઉં, પછી બધું કરાવું તમને. જો અમે દરગાહ છે તમને બતાવી જઈશ, પણ હું નાહીને બધું હરખું અંદર જઈને બતાવી, એટલા માટે નાહીને પછી મળો. તો મિત્રો આપણે લોકો નાહીને થઈ ગયા છે, ફ્રેશ દરગાહ બતાવી દઉં હમણાં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો આ રીતનું છે જો મિત્રો, આ રીતની છે દરગાહ મેન, આ બહારથી છે તમે જોઈ શકો છો, અને અંદરથી પણ બતાવું, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. નીકળી ગયા છીએ ધળ મુબારક જોવા માટે, ત્યાંથી નહીં તો 1.5 કિલોમીટર જેટલું આગું થાય છે. અને અત્યારે તો અમે નીકળી ગયા છીએ હાલીને, હા હેઠે જાણ જ છે અમારું એમ તો બધી બાજુ, આ બધું તો સાન ને એવું બધું વધારે છે, એટલે નમી રાખે નીચે જાણ રાખજે. તો જો મિત્રો અહીંયા માર્કેટ છે, હમણાં તમને બધું માર્કેટ બધું બતાવ્યું, લોગમાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા કંઈક છે આપણું મેડિકલ ને એવું બધું, બાલાજી સ્વીટ એવું ઘણું બધું છે અહીંયા, મોટું મુમાન બધા આવેલા રહી છે, હરમાન ને ફિરોજ ને બધા. હું પાછળ જોઉં લોક શૂટ્સ કરતો દઉં છું. અહીંયા કંઈક છે વિવેકાનંદ સાયન્સ સ્કૂલનું, એ કાંઈ આપણે કંઈ જાણવા જેવું છે. અને સીધો હવે ત્રણ મુબારક જઈને જ મળો, કારણ કે ત્યાં બધું જોવા જેવું છે. મળવું હાલો, છોકરા તો અહીંયા રમ્યા છે, અહીંયા આનંદ મેળો પણ ભરાય છે આગળ દર વખતે. તો બતાવીએ હમણાં તમને લોકોને, કંઈ હશે તો અત્યારે તો હજી તો કાલે છે આ બધું મેન, તો અત્યારે તો કંઈ એટલું બધું છે નહીં. મળવી હાલો. તો મિત્રો અહીંયા છે જે ફોટાવાળું આવે ને ટી શર્ટ, એ જોઈ શકો છો તમે અહીંયા, એ રીતનું છે અહીંયા ફોટાવાળું. અને લોગાવાળું બનાવવું હોય તો હાલો, તો બનાવી લેવી, બનાવું છું. જો આ ટી શર્ટ ના 200 રૂપિયા છે એમને. પોકી ગયા છે ત્રણ મુબારક, જોઈ શકો છો તમે કેવા.
મિત્રો આ રીતની અહીંયા એક દરગાહ છે, હમણાં આખું બધું બતાવું. અત્યારે ઉરજ છે તો ડેકોરેશન ચાલી રહ્યું છે, જોઈ શકો છો તમે લોકો. આ રીતનું છે આ બધું. મિત્રો દરગાહનું અંદરનું જોઈ શકો છો. હા છે તળ મુબારક, હા તમે જોઈ રહ્યા છો એ ને દરગાહ તમે જોઈ શકો છો. મિત્રો કાંઈ ન ઘટે એવી દરગાહ છે, એમાં ઉભા છલામી લે છે, બધા ઉભા છે સાઈડમાં. અને આ રીતનું છે તમે જોઈ શકો છો. અહીંયા પણ તુરબત છે, અહીંયા પણ હરમાનભાઈના બધા સલામી લે છે, ગુલાબને ચડાવી દીધા છે, અને આ ધર્મ સર મુબારકે ચડાવવાના છે, ધર્મ મુબારકે ચડાવી દીધા છે. જો મિત્રો કેમ છે દરગાહ, એક વખત કોમેન્ટમાં માશાઅલ્લાહ જરૂરથી લખીને આપજો, ઠીક છે. હાલો તો મળીએ સલામી થઈ ગઈ પછી, કારણ કે બહારથી તમને ડેકોરેશન ને બધું બતાવું. મિત્રો ડેકોરેશન જોઈ શકો છો આ રીતની છે. આ બાજુ, આ બાજુ પણ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. ધર્મ મુબારકે તમને બતાવું બધું કન્ટિન્યુ ફરતી. આ બાજુ પણ કામ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ આ રીતનું કંઈક છે. અને જોરદાર દરગાહ છે મિત્રો. મને તો અમારા કુલ પીર છે એટલે અમે તો દર વખતે આવતા જ હોઈએ છીએ, 6-7 મહિને કેમ. તમે લોકો પણ એક વખત આવજો, મજા આવશે. અને સલામી લેવા આવજો દાવલ સાહેબની, તેના પાવૈયાને પણ દીકરા પાસે, તેની કબરું પણ અહીંયા છે. હું તમને કાપી બતાવું હમણાં, કદાચ આ નથી, હમણાં હું તમને બતાવું. એ કરે છે એક સાથે 5 એ છે અહીંયા ક્યાંક જ છે. મિત્રો બતાવું હમણાં, આમાંથી ગમે એક છે, મને ખબર. હમણાં પાક્કું પૂછી ના કહું. પાવૈયાને દીકરા દીધા છે ને, તે ઇતિહાસ છે ને, તેની 5 તુરબત અહીંયા છે. તમે જોઈ શકો લાઈનમાં 5 છે. તો આમાં કઈ ખબર ન પડે, 5 છે. 1, 2, 3, 4, 5 છે. ઓ ભાઈ હા. તો મિત્રો અમે ધવલ છાપીની દરગાહ, વિજય વસ્તી ધવલ છાપીના જે ઘરના છે, માં ફતેહ શાહ તેની તુરબત પણ અહીંયા જ છે, આમરણમાં જ છે. પણ તે કબ્રસ્તાનની અંદર છે. આગળ બધા તો ઘરના બધા જઈ રહ્યા છે, અને હું હરમાનની વાટે છું, કારણ કે હરમાન કંઈક બહાર લેવા ગયો છે. ચાલો હું એ ધીમે ધીમે હટકો વહી આવશે. અને આ જંગલ જેવું છે, તમે જોઈ શકો છો. જંગલ જેવું નથી પણ કબ્રસ્તાન છે. પણ કબ્રસ્તાનમાં જે લોકોની કબર છે ને, એ લોકો જીવતા શું, સીધા જન્નતમાં જ છે. કારણ કે યાર જો કોઈ પણ કબરની ઉપર કંઈ તડકો આવતો નથી. સમજો આ બાજુ બધે ઝાડો હશે, થોડો ઘણો તડકો તો પછી આવતો જ હોય છે, કારણ કે પણ કબરમાં નથી આવતો, તમે જોઈ શકો છો. પણ આ રીતનું કંઈ હજી સુધી મેં તો આ પહેલી વખત જોયું છે કે જ્યાં આ રીતનું છે જોવા મળ્યું આપને. ને તમારી સામે જ છે જે છે, તમને હમણાં બધું બતાવે. અહીંયા પાછી છે ને આંબલી ઉભો હોય, આંબલી તમને લોકોને આંબલી પણ બતાવી હોય તો. મિત્રો મળી ગઈ મિત્રો, પણ પોપું છે, ખાઈ ગયેલા છે. મિત્રો આંબલી એ તો હોય તો એ ત્યાં પછી ફોફા વળે તો દુકાને ન મળે આપણે, એ હોય સાદી ન હોય આપણે ફોફા વળી, પણ આવે મજા ખાવાની. હરમાન તો આવી ગયો, અમે ફોફાવાળી આંબલી બહુ મજા આવે. હજી એક મળી ગઈ, લઈ લે, કારણ કે આપણે આ ત્યાં કાંઈ મળશે નહીં, નહીં કરતા અહીંયા ખાઈ લેવી થોડી ઘણી. હમણાં બધાને આપી બધાએ ખાશે પાછા. હાલો તો મળી જાય તે ઘડીક ખમે. પોગી ગયા છીએ રાજકોટ તુર્કીબેનની દરગાહે બતાવી. ચપ્પલ વગરનો જાઉં છું ગાઈશ, કારણ કે ઘડીકાંઠો બૂટ હું પહેરવા. તો આ રીતની કંઈક દરગાહ છે અહીંયા, અહીંયા ખાદી હોય છે. અને અહીંયા કંઈક છે સ્કૂલ, અમે દરગાહ છે બતાવું. મિત્રો તુર્કી બાબાની દરગાહ રાજકોટ. મિત્રો આપણે લોકો આવી ગયા છીએ મોમાઈ ઢાબા પર જમવા માટે. જોઈ શકો છો કઈ રીતનું છે, જોરદાર છે. અહીંયા બેઠવાની બધી વ્યવસ્થા છે,
આ રીતનું છે, કંઈક આ રીતે અહીંયા જમવાનું છે અને બેઠવાનું બધું છે. જમવાનું તો ઓલી બાજુ છે. ઘડી ખાઈ ભાઈ, તો મિત્રો પી ગયા છે. અંદર આવી ગઈ પેલા સાસ, પેલા ખાલી સાસ આવી છે. મામા હામા બેઠા છે, મામા પાણે છે, હા મામા બે ગયા છે. હવે મુસ્ત મામા બધાને કહી દે ખાવા, તો બધા પોગી જાજો. પણ તમે પોગશો તમે એની એટલે હાથે વૈયા દેજો બધા. તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો અહીંયા મોમાઈ ઢાબા, અવશ્ય મુલાકાત લેજો, ઠીક છે. તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા હતા ઘરે અને આજે છે બીજો દિવસ. કાલ રાતે આપણે મોડી રાતે પહોંચી ગયા હતા બાર હાડા બારે, બાર હાડા બારની આસપાસ આપણે ઘરે પહોંચી ગયા હતા. પછી લોક સ્ટાર્ટ નહોતો કર્યો, કારણ કે હાવ થાકી ગયો હતો. અત્યારે વાગ્યા છે 12:30 અને મેં લોક સ્ટાર્ટ કર્યો છે. જાગીને નાસ્તો બાસ્તો કર્યો છે, નાહી નાખ્યો છું ફ્રેશ ફ્રેશ થઈને અને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને હવે આપણે વ્લોગનો કરવાનો છે એન્ડ. અને વ્લોગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા દેજો, અને આવા વ્લોગ જોવા માટે HD વ્લોગને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા પરિવાર સાથે મિત્રો સાથે શેર કરી દેજો. બાય બાય એન્ડ ખુદા હાફિઝ.